વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 3 પર્યાવરણમાં એકમ નંબર 16 મારું ઘરમાં આપણા દેશના જુદા જુદા પ્રદેશોના જુદા જુદા પ્રકારના ઘરો વિશેની માહિતી મેળવીએ. આપણો ભારત દેશ વિવિધ પ્રદેશોથી બનેલો દેશ છે, જેમ કે પર્વતીય પ્રદેશો, સમુદ્ર કિનારાના પ્રદેશો, રણ પ્રદેશો અને જંગલ વિસ્તાર વગેરે. આ દરેક પ્રદેશોમાં જુદી જુદી ઋતુઓ મુજબ જુદું જુદું વાતાવરણ જોવા મળે છે, જેમ કે ખૂબ જ વધુ વરસાદ, ખૂબ જ વધુ ઠંડીને લીધે બરફ વર્ષા, તોફાનો, વાવાઝોડા વગેરે. આમ દરેક પ્રદેશમાં રહેતા લોકો પોતાના વિસ્તારના વાતાવરણ મુજબ પોતાના રહેવા માટે જુદા જુદા પ્રકારના ઘરો બનાવે છે. તો આજે આપણે એકમ નંબર 16 મારું ઘરમાં અસમના જંગલ વિસ્તારના ઘરો, મનાલીના પર્વતીય વિસ્તારના ઘરો, રાજસ્થાનના રણ પ્રદેશના ઘરો અને કાશ્મીરમાં જોવા મળતી હાઉસ બોટ એટલે કે પાણી પર જોવા મળતા ઘરો વિશેની માહિતી સુંદર ફોટાઓ અને વિડિયો દ્વારા. અસમ વિસ્તારના ઘરો. ભારતના નકશામાં જે લાલ રંગ દેખાય છે તે અસમ વિસ્તાર છે. અસમ એ જંગલ વિસ્તાર છે, જ્યાં ખૂબ જ વરસાદ પડે છે. તેથી વરસાદના પાણીથી બચવા ત્યાંના ઘરો 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. અસમ બાજુના ઘરો મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. ત્યાંના ઘરનો અંદરનો ભાગ પણ લાકડાનો બનેલો હોય છે. ઘરમાં આવવા જવા માટે લાકડાના દાદરનો ઉપયોગ કરવામાં આવે છે. આ દાદરને રાત્રે ઘરની અંદર લઈ લેવામાં આવે છે, જેથી કોઈ જીવજંતુ કે પ્રાણી ઘરમાં ના ઘૂસી જાય. ત્યાંના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, જેથી વરસાદનું પાણી સરળતાથી વહી જાય. આ અસમ વિસ્તારના ઘરો, એના વિશે આપણે જોયું. હવે એક નાનકડો વિડિયો જોઈએ. મનાલી વિસ્તારના ઘરો. ભારતના નકશામાં જે લાલ બિંદુ દેખાય છે તે મનાલી વિસ્તાર છે. મનાલી એ પર્વતીય પ્રદેશ છે. ત્યાં ખૂબ જ વરસાદ અને બરફ પડે છે. ત્યાંના ઘરો પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. ત્યાંના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, જેથી વરસાદનું પાણી કે બરફ સરળતાથી નીચે વહી જાય છે. આ મનાલી વિસ્તારના ઘરો કેવા હોય છે તેનો એક નાનો વિડિયો જોઈએ. રાજસ્થાન વિસ્તારના ઘરો. આ ભારતના નકશામાં જે પીળો રંગ દેખાય છે તે રાજસ્થાન વિસ્તાર છે. રાજસ્થાન એ રણ પ્રદેશ એટલે કે રેતાળ વિસ્તાર છે. આ વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ગરમી ખૂબ જ પડે છે.
ત્યાંના ઘરો માટીના બનેલા હોય છે. ત્યાંના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. ઘરોના છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. આ રાજસ્થાન વિસ્તારના ઘરો કેવા હોય છે એનો આપણે એક વિડિયો જોઈએ. કાશ્મીરની હાઉસ બોટ. આ ભારતના નકશામાં જે પીળો ભાગ દેખાય છે તે કાશ્મીરનો પ્રદેશ છે. કાશ્મીર એ બરફ વિસ્તારનો પ્રદેશ છે જ્યાં બરફના પર્વતો આવેલા છે. કાશ્મીરમાં દાલ સરોવરમાં નાવડીમાં બનાવેલા ઘરો જોવા મળે છે. આ પાણી પર તરતા ઘરોમાં લોકો રહે છે. તો આજે આપણે આ કાશ્મીરમાં પાણી પર તરતા ઘરો કેવા હોય છે તેનો એક વિડિયો જોઈએ. એકમ નંબર 16 મારું ઘરમાં વિવિધ પ્રદેશો અને તેમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના ઘરો વિશેની જે માહિતી મેળવી તે આપ સૌને ગમી હશે એ આશા સાથે આપ સૌનો આભાર.